धर्मपुर उस जगह का नाम है जहां अक्सर धर्म की बाढ़ आती रहती है। प्रफुल्ल भाई शुक्ल। हिंदू संगठनों द्वारा धर्मपुर के राधा कृष्ण मंदिर के प्रांगण में चल रही पूज्य छोटे मुरारी बापू की रामकथा का वाचन पूज्य कथाकार प्रफुल्ल भाई शुक्ला ने किया। इस अवसर पर बोलते हुए कथावाचक प्रफुल्ल भाई शुक्ला ने कहा कि धर्मपुर उस जगह का नाम है जहाँ अक्सर धर्म की बाढ़ आती रहती है। आरएसएस कार्यकर्ता दयाराम भाई प्रजापति और कल्पेश भाई कपाड़िया ने कथावाचक प्रफुल्ल भाई शुक्ला का स्वागत किया। साथ ही शिव कथाकार पंकज भाई व्यास और आचार्य दिनेश भाई जोशी भी उपस्थित थे। प्रफुल्ल भाई शुक्ल जी ने हिंदुत्व को जागृत करने वाला अमूल्य व्याख्यान दिया। संचालन प्रतीक भाई जोशी एवं चिंतन भाई जोशी ने किया। एक प्रकार का चूहा है पाकिस्तान, ये हमारे अजीत डोभाल जी का वर्ड है, ये मारा खड़े बोला करते दो, हमको कश्मीर दो, हमको कश्मीर दो। नरेंद्र भाई आया पीछे कश्मीर तो क्या ही खोवाई गयो, हमे भीख मांगे छे, हमको हटा दो, हमको हटा दो। એટલે ઇતિહાસ કરવત બદલી રહ્યું છે અને ભારત વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યું છે। મેં હમણાં જ એક પત્રકારને બાપુ કીધું કે અત્યારે ભલે યુનોનું હેડક્વાર્ટર અમેરિકા હોય, પણ લખી રાખો નરેન્દ્રભાઈ મોદી હશે તો યુનોનું હેડક્વાર્ટર અમેરિકા નહીં, હિન્દુસ્તાન હશે, ભારત હશે। આખા વિશ્વને ઝુકાવનારો એક દેવાંશી પુરુષ સાહેબ, હું નરેન્દ્રભાઈને વડાપ્રધાન નથી કહેતો, એને તો મારા દેશનો રાજર્ષિ કહું છું, એ એક રાજર્ષિ હે। હા, અત્યાર સુધી કોઈ વડાપ્રધાન મંદિરમાં ગયો? એક તો બતાવો, અમને ગૌરવ છે અમારો વડાપ્રધાન માતાજીના 9 દિવસના નવરાત્રા કરે, અમારો વડાપ્રધાન 11 દિવસના વ્રત કરે, અનુષ્ઠાન કરે। એટલા માટે આપણે સૌ રામ રાજ્યના આરંભને માણીએ। આખા વિશ્વની અંદર હું ગયા વર્ષે બાપુ શારજામાં દુબઈમાં કથા કરતો હતો ત્યારે અબુધાબીના પ્રિન્સ, અબુધાબીનો જે શેખ છે એણે એવી જાહેરાત કરેલી, મેં વાં સાક્ષી થા, અબુધાબીના શેખે એવી જાહેરાત કરેલી કે રામ કેવલ ભારતના જ ભગવાન નથી, રામ આખા વિશ્વના ભગવાન છે। રામનો વૈશ્વિક સ્વીકાર જયારે થયો છે ત્યારે આપણે સૌએ કટિબદ્ધ બનવાનું છે, આપણે સૌએ હવે કાર્યરત થવાનું છે। અત્યાર સુધી કાર્યરત રહ્યા જ છે, બધાએ ખૂબ મહેનત કરી સાહેબ, અયોધ્યાની અંદર જે કઈ નિર્માણ થયું એની પાછળ આપણા વિસ્તારનો અને આપણા પ્રદેશનો કઈ ઓછો ફાળો નથી, ખુદ માનનીય નરેન્દ્રભાઈ મોદી પણ એના સાક્ષી છે। પણ હવે આવનારા દિવસોમાં બધાએ મંડી ભરવાનું છે। એક વખત સાહેબ ભારતીય જનતા પક્ષને જાહેરમાં કહું છું, અમે કિસી કિસ્સે નહીં હૈ, ડર શબ્દ હમારી ડિક્શનરી મેં નહીં હૈ, યાદ રખના, મેં કિસી સે ડરતા નહીં હું, પણ જાસ એક વખત ભારતીય જનતા પક્ષને આપણે 400 સીટ આપી દઈએ એટલે મારું ભારત હિન્દુ રાષ્ટ્ર નિર્માણ થઈ જાય। અમારી એક જ માંગ છે, આપી ઉપરથી મારા દેશને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરે। હાથ ઉઠો કરીને બોલો જય શ્રી રામ।